કોરોનાએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે અને તેના અસર પતંગ બજાર પર પણ જોવા મળી રહી છે. કોરોનાને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનને લઈ ઉત્તરાયણ પહેલાં પતંગ બજારમાં મંદી જોવા મળી રહી છે. ઉત્તરાયણના તહેવારને હવે માત્ર એક જ અઠવાડિયાની વાર છે. દર વર્ષે આ સમયગાળા દરમિયાન બજારોમાં પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે જ વડાપડી કરતા હોય છે અને પતંગના વેપારીઓ પાસે બિલકુલ સમય જોવા નથી મળતો. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો પતંગના વેપારીઓ એકદમ નવરા જોવા મળી રહ્યા છે અને તેનું કારણ છે કોરોના વાયરસ. કોરોનાને લીધે સમગ્ર વિશ્વમાં આપવામાં આવેલા લોકડાઉનની સાથે સાથે ભારતમાં પણ 2 માસ જેટલું લોકડાઉન આપવામાં આવ્યું હતું અને 2 માસના લોકડાઉન દરમિયાન પતંગોનું ઉત્પાદન ઠપ્પ થઈ જતાં આ વર્ષે પતંગના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાંથી આવતા વાંસની આવક પણ ઘટી જતાં પતંગના ઉત્પાદન પર તેની અસર જોવા મળી રહી છે. તો સરકાર દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈ પ્રસિદ્ધ કરવામાં આવેલી ગાઈડલાઈનને લઈ લોકોએ પતંગ અને દોરીની ખરીદી કરવાનું ખૂબ જ ઓછું કરી દેતા પતંગ બજારમાં મંદી આવી હોવાનું વેપારીઓ માની રહ્યા છે. ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર હોય એટલે લોકો પતંગની ખરીદી કરતા હોય છે અને પતંગ ચગાવતા હોય છે. ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવતા આ તહેવારને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે કોરોનાના કારણે પતંગના વેચાણ ઉપર ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આપણી સાથે જોડાયા છે પતંગના એક એવા વેપારી કે જે આ વર્ષે પતંગના વેપારમાં થયેલા ઘટાડા વિશે વધુ માહિતી આપશે. જે શું નામ છે આપણું? મુકેશભાઈ ઠક્કર. મુકેશભાઈ, આ વર્ષે જે કોરોના કાળના કારણે પતંગ બજાર ઉપર કેવી અસર જોવા મળી રહી છે? ઓછામાં ઓછી 40-45% માર પડ્યો છે. બીજું કે કલકત્તાથી જે એની પતંગની વાસો આવે છે એ વાસ આવતી નથી. 2 મહિના લોકડાઉનની વચ્ચે કાર્યકરો નબળા બેઠા થાય, પછી 6-6 મહિના લોકડાઉન ખુલ્યું, લોકો ધીરે ધીરે કામ કરવા મળ્યા છે, વાસ આવતી નથી, ભાવ બી ઊંચાળો છે. વેપારીને ગઈ સાલ કરતાં આ સાલ 40-45% નુકસાન છે. ભાવ બી ઊંચા છે, ગરાકી બી નથી. ગઈ સાલ અમે આ ટાઈમે ખાવાનો ટાઈમ નહોતો, કોઈનાથી વાત કરવાનો ટાઈમ નહોતો. આ ટાઈમે અમે આરામથી હરીફરીએ છીએ, તમે દેખી જોયો કોઈ ગરાકી છે નહીં, ગરાકની વાટ જોઈને બીએ છીએ અમે. ડીસા શહેર એ ઉત્તર ગુજરાતનું વેપારી મથક છે અને ડીસા શહેરની વાત કરવામાં આવે તો આ વર્ષે કોરોનાના કારણે પતંગ બજારમાં કેટલું મોટું નુકસાન થયું છે, અંદાજિત કેટલો આંકડો હોઈ શકે? અંદાજ ઓછામાં ઓછો 1-1.5 કરોડ ડીસા સિટીને નુકસાન છે. કેમ કે માલ નથી આવતો, ગરાકી નથી, વેપારીઓ ડરી રહ્યા છે કે ગરાકની આ સરકારની ગાઈડલાઈન છે કે સરકારે કીધું છે કે 50 જણાથી ધાબા વધારે નહીં, મહેમાને આલવાની નહીં, તો પબ્લિક જાય ક્યાં? એટલે હવે કોઈ ચડશે નહીં. એટલે ઘરમાં 4 જણા હોય તો 4 જણા જ ઉડાડવાના છે. પહેલાં તો ફ્રેન્ડ સર્કલ હતા તો ભાઈ 2 ફિરકી 5 ફિરકી 200-500 પતંગો લઈ જતા. હવે ઘરમાં 2 જણા હોય, પહેલાંથી તો લોકડાઉનનો મહામારો ચાલી રહ્યો છે એટલે એમાંથી મંદી આવી. હવે ઓલા મહેમાનો આવતા એના માટે લઈ જતા હતા, હવે લઈને નથી જવાના. હવે શું છે, 50 પતંગ લઈ જાય, 1 ફિરકી ઉડાડી પૂરું કરે. એટલે ઓછામાં ઓછું ડીસા માર્કેટની 1.5-2 કરોડનું નુકસાન છે. ગરાકી છે નહીં, માલ બી નથી આવતો, માલ બી શોર્ટ સપ્લાય છે, કારીગરો માલ બનાવતા નથી. કે ક્યારે બી ગવર્મેન્ટ શું કરે એનું નક્કી નથી. જી, આ તો પતંગના વેપારી કે જેઓ જણાવી રહ્યા છે કે આ વર્ષે કોરોનાના કારણે પતંગ બજાર ઉપર ખૂબ જ માઠી અસર પડી છે. ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં 1-1.5 કરોડ રૂપિયાનું માતબર નુકસાન પતંગમાં જોવા મળી રહ્યું છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર.